गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે આજે ગુજરાતીની અંદર પાઠ 4 માં હું પુસ્તકની અંદર એક પ્રવૃત્તિ શીખવાડું છું, એ તમારે કરવાની છે. ચલો જુઓ, અહીંયા દેખો, અહીંયા લખેલું છે ટ્રક. આ તમારા પુસ્તકમાં પાના નંબર 57 અને 58 પરની પ્રવૃત્તિ છે. તો સૌપ્રથમ આપણે અહીંયા ટ્રક કરતા શીખવાનું છે. તો દેખો, અહીંયા તમને જગ્યા આપેલી છે. પહેલા આપણે ટ બનાવીશું. ચલો, એની પર પહેલા આપણે ટ ગૂંટવાનો છે. એના પછી ફરીથી ટ બનાવવાનો, પછી એક લીટી કરવાની. હવે એની બાજુમાં ટ બનાવીશું આ રીતે, અને બે લીટી કરીશું એટલે થશે ટ્ર. શું થયું? ટ્ર. એવી જ રીતે નીચે જોઈએ, પહેલાં શું બનાવવાનું? ટ. પછી ટ બનાવીને એક લીટી નીચે કરીશું, અને બાજુના બોક્સમાં ટ બનાવીને બે લીટા આવી રીતે કરીશું એટલે થશે ટ્ર. શું થયું? ટ્ર. હવે એની નીચે જોવાનું છે. શું છે? ડ. તો પહેલાં ડ બનાવીશું આ રીતે. હા, પછી બીજો ડ એની બાજુના બોક્સમાં, અને એક લીટી કરીશું. પછી ડ બનાવીશું અને બે લીટા કરીશું એટલે શું થશે? ડ્ર. ચલો, હા, નીચેના બોક્સમાં પણ એમ જ, પછી એક લીટી, અને પછી સરસ બે લીટી કરવાની. હવે નીચે જોઈએ ક્ર. તો પહેલાં ડ બનાવવાનો, પછી ક બનાવીશું, બરાબર ને? અને એના પછી ક બનાવવાનો, અને પછી કની આડી લીટી જોડે નીચે લીટી ખેંચીશું એટલે બનશે ક્ર. હવે એ જ રીતે ડ બનાવીશું, ક બનાવીશું, અને પછી બાજુમાં ક કરવાનો, પછી આડી લીટી ખેંચવાની અને લીટી ખેંચી લેવાની એટલે થશે ક્ર. હવે જુઓ નીચે મ્ર. પહેલાં આપણે અડધો મ બનાવવાનો છે. કેવો? અડધો મ. દેખો, બરાબર. હવે આપણે બનાવીશું આખો મ. હા, હવે આપણે બનાવીશું મ. દેખો, અને પછી એ મની નીચેથી આપણે લીટી ખેંચીશું એટલે થશે મ્ર. શું વંચાશે? મ્ર. એવી જ રીતે નીચેનો બોક્સ જ્યાં છે ત્યાં પણ એવું કરીશું. અડધો મ, પછી બાજુમાં આખો મ, અને પછી મગ બનાવીને આપણે સાઈડમાંથી પેલી નીચે લીટી ખેંચીશું એટલે થશે મ્ર, બરાબર. આ રીતે આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે શીખ્યા છીએ ટ્ર ડ્ર, એ બધી પ્રવૃત્તિ તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર જે આપેલું છે 57 અને 56 પર છે, એ તમારે પુસ્તકની અંદરની અંદર કરવાનું છે, બરાબર ને? તો આટલી પ્રવૃત્તિ તમારે કરવાની છે. આજના તમારે બે વિડીયો આવશે, એ બંને વિડીયો તમારે લખવાના છે અને સમજવાના છે.